વિદ્યાર્થી મિત્રો આજે ગીતા જયંતિ પચીસમી ડિસેમ્બરે મોક્ષદા એકાદશી માક્ષર સુદ અગિયારને દિવસે ગીતા જયંતિ કહેવાય છે ને આજે આપણે ગીતા ભણવાનાં પણ છીએ ગીતા અમૃતમ ગીતારૂપી અમૃત આપણે જે ભણતા હતા એમાં પાંચ શ્લોકો આપણે જોયા પહેલા શ્લોકમાં આપણે આત્મા છે નિત્ય છે એની વાત કરી આ આત્મા છે એ શરીર હણાઈ ગયા પછી પણ હણાતો નથી એની વાત કરી બીજા શ્લોકમાં જન્મ થાય એનું મૃત્યુ નક્કી છે અને મૃત્યુ થાય એનો જન્મ નક્કી છે એની વાત પણ કરી આપણે ત્રીજા શ્લોકમાં આપણે વાત કરી હતી કે કર્મમાં તારો અધિકાર છે ફળમાં ક્યારેય નથી અને તારે ક્યાંય આસક્તિ રાખ્યા વગર કર્મ કરવું એવું કૃષ્ણ અર્જુનને કહે છે ચોથા શ્લોક શ્લોકમાં જે શ્રદ્ધાવાન છે એની શ્રદ્ધા છે એને જ જ્ઞાન મળે છે હા શંકા કરવાની પણ એનો ઉકેલ મળશે એવી શ્રદ્ધા પણ હોવી જોઈએ ને શ્રદ્ધા દ્વારા જે જ્ઞાન મળે છે એવું જ્ઞાન પ્રાપ્ત કરીને જ માણસને શાંતિ પ્રાપ્ત થાય છે પાંચમા શ્લોકમાં આપણે ભણ્યા હતા કે ચાર પ્રકારના લોકો મને ભજે છે એવું કૃષ્ણ કહે છે ચાર પ્રકારના લોકોમાં દુઃખી થયેલા માણસો જિજ્ઞાસુ માણસો ભૌતિક સુખ સગવડની ઈચ્છાવાળા અર્થાર્થી અને જ્ઞાની આમ ચાર લોકો મને ભજે છે એમ કૃષ્ણ કહે છે હવે આપણે જે શ્લોક છઠ્ઠો શ્લોક ભણવાના છીએ એ શ્લોકમાં કહ્યું છે યમાનનો દ્વિજતે લોકો લોકનો દ્વિજતે ચય હર્ષામર્ષ ભયો દ્વે મુક્તો ય ચમે પ્રિય યસમાનનો દ્વિજતે લોકો જેનાથી ઉદ્વિજતે એટલે લોકો ઉદાસીન બનતા નથી દુઃખી થતા નથી જેને જોઈને માણસ કંટાળતા નથી દુખી થતા નથી પીડાતા નથી લોકાનો ઉદ્વિજતે જય અને જે આ જગત જોઈને કંટાળતો નથી આ લોક જોઈને કંટાળતો નથી યશમાનનો દ્વિજતે લોકો લોક એટલે જગત જેનેથી આ જગત કંટાળતું નથી અને જે જગતથી કંટાળતો નથી હર્ષ અમર્ષ ભય ઉદ્વેગી મુક્ત ય સ ચ મે પ્રિય મને કોણ પ્રિય છે ભગવાન કહે છે હર્ષ અને અમર્ષ હર્ષ એટલે ખૂબ જલ્દી સારું કંઈ પ્રાપ્ત થાય તો આનંદમાં ન આવી જાય ખૂબ મજામાં ન આવી જાય અમર્ષ અમરસથી મુક્ત હોય એવો માણસ મને ગમે અમર્ષ એટલે એવું બીજાનું સારું જોઈને જેને આમ દાહ થવા માંડે બળતરા થાય મુશ્કેલી થાય ઈર્ષાથી બળી મરે બીજાનું સારું જોઈને દુઃખ થવા લાગે કોઈનો ઉત્કર્ષ જોઈને જો માણસને પીડા થાય એને અમર્ષ કહેવાય છે ભય અને ઉદ્વેગ એટલે ઉદાસીનતા દુઃખ આ ચાર વસ્તુથી જે મુક્ત જે મુક્ત છે યહ જે સ ચ મે પ્રિય એ મને પ્રિય છે આખા શ્લોકનું લોકનું ભાષાંતર કહીએ જે આ જગતથી કંટાળતો નથી જેનાથી જગત પણ કંટાળતું નથી હર્ષ અમર્ષ ભય અને ઉદ્વેગ ઉદાસીનતા એનાથી મુક્ત છે એ મને પ્રિય છે કેવો ભક્ત મને પ્રિય છે તો આવો ભક્ત જેનામાં હર્ષ બહુ ન હોય અમર્ષ એટલે ઈર્ષાનો ભાવ ન હોય ભય ન હોય ઉદાસીનતા ન હોય એવો માણસ મને પ્રિય છે સાતમા શ્લોકમાં કહ્યું છે સાત્વિક માણસ કોણ છે ભગવદ્ ગીતામાં સાત્વિકની વાત છે સાત્વિક એટલે કેવા તો સાત્વ રજ અને તમ એવા ત્રણ ગુણો છે સાતમા શ્લોકમાં કહ્યું છે કે મને સાત્ત્વિક માણસો ગમે છે આ સાત્વિક એટલે કહેવાય સાત્વિક બુદ્ધિ કોને કહેવાય એ અઢારમા અધ્યાયમાં જોવા મળે છે તો આ પ્રકૃતિ જે છે એ પ્રકૃતિ ત્રણ ગુણોની બનેલી છે સાત્વિક રાજસી અને તામસી સત્વગુણ રજોગુણ અને તમો ગુણ આ ત્રણ ગુણ છે એનાથી પ્રકૃતિ બનેલી છે આ પ્રકૃતિ એટલે શું તો કે પંચમહાભૂત પંચમહાભૂત એટલે પૃથ્વી પાણી તેજ આકાશ અને વાયુ આ પંચમહાભૂત આપણું મન બુદ્ધિ અને આપણો અહંકાર આ આઠ વસ્તુને અષ્ટધા પ્રકૃતિ કહે છે આ આઠ વસ્તુની જે પ્રકૃતિ છે એ બની છે ત્રણ ગુણોને આધારે ત્રણ ગુણો એટલે સત્વ રજ અને તમ હવે સાત્વિક બુદ્ધિ કોને કહેવાય એ અર્જુન સાત્વિક બુદ્ધિ કોને કહેવાય એની વાત સાતમા શ્લોકમાં છે સાતમો શ્લોક છે પ્રવૃત્તિમ ચ નિવૃત્તિ કાર્યા કાર્યે ભયા ભયે બંધમ મોક્ષમ ચયો વૃત્તિ બુદ્ધિ સાપ અર્થ સાત્વિકી જે પ્રવૃત્તિને જાણે છે અને નિવૃત્તિને જાણે છે કાર્યને જાણે છે અકાર્યને જાણે છે ભયને જાણે છે અભયને જાણે છે બંધને જાણે છે બંધનને જાણે છે અને મોક્ષને મુક્તિને જાણે છે યો વૃત્તિ વૃત્તિ એટલે જાણે છે બુદ્ધિ સા પાર્થ સાત્વિકી હે પાર્થ સા બુદ્ધિ સાત્વિકી તે બુદ્ધિ છે એ સાત્વિક બુદ્ધિ છે સાત્વિક બુદ્ધિ શું જાણે છે તો કે પ્રવૃત્તિ ઘણીવાર માણસ પ્રવૃત્તિ કરે બહારથી દેખાય ખરું પણ મનથી નિવૃત્ત હોય ઘણીવાર નિવૃત્ત હોય પણ પાછો મનથી પ્રવૃત્ત હોય આ જાણવું પડે કે મનથી કેવું છે માણસનું મન એ જ મોક્ષનું કારણ છે એટલે મન પ્રવૃત્તિમ ચ નિવૃત્તિ પ્રવૃત્તિ અને નિવૃત્તિને જાણવી એટલે દેખાય પ્રવૃત્તિ તો ખરેખર પ્રવૃત્તિ છે નિવૃત્તિ છે તો ખરેખર નિવૃત્તિ છે કે મનથી પ્રવૃત્તિ છે કઈ કયું કાર્ય કરવા યોગ્ય છે કયું કાર્ય કરવા યોગ્ય નથી કાર્યા કાર્ય ભયે ભય અને અભયમાં સેનાથી ડરવા જેવું છે સેનાથી ડરવા જેવું નથી એ જાણે છે બંધન ને જાણે છે બંધન એટલે આ આત્મા છે એ શરીરમાં બંધાયેલો છે આ શરીર અષ્ટધા પ્રકૃતિ આઠ પ્રકારની પ્રકૃતિનું બનેલું છે અને એમાં આત્મા છે એ બંધન પામેલો છે મોક્ષ એને એ મુક્ત થવો આ બધા વળગણોમાંથી મુક્ત થવો એને મોક્ષ કહેવાય છે આવું જે જાણે છે તે બુદ્ધિ સા પાર્થ સાત્વિકી હે પાર્થ હે અર્જુન સાત્વિક બુદ્ધિ કહેવાય છે તો આ સાત શ્લોકો જે છે એમાં સરસ વાતો બધી કરેલી છે કે રજ તમો એ કોણ કયા ગુણો છે સંસ્કૃત અને તત્વજ્ઞાન કે દર્શનશાસ્ત્રમાં આ શરીર કેમ બન્યું છે એની વાત છે ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે આ દેહ છે આપણો એ નાશવંત છે ને આત્મા છે એ અમર છે એની વાત ભગવદ્ ગીતામાં આપણને જોવા મળે શરીરની નાસવંતપણું અને આત્માનું અમરપણું તો સમગ્ર ભગવદ્ ગીતામાં આપણને આ બાબત જોવા મળે છે આજે ગીતા જયંતિ નિમિત્તે એ કહેવું જોઈએ કે સત્તરમો ને અઢારમો અધ્યાય છે એમાં જે ત્રણ ગુણોની વાત કરી છે આ પ્રકૃતિથી આ જગત કેમ બન્યું પ્રકૃતિ આપણી માતા છે અને જે પરમેશ્વર છે પરમ આત્મા છે એ આપણો પિતા છે એ પરમ આત્મા પિતા અને માતાથી જ આ સમગ્ર જગતની રચના થઈ છે અને આ સમગ્ર જગત એ પરમ પિતા ઈશ્વરની કૃપા અને માતા પ્રકૃતિની મદદથી બન્યું છે આપણે આ જે ગીતામૃતમ છે એના પ્રશ્નો પણ જોઈ લઈએ તો ન જાયતે મ્રિયતે વા કદાચ આ પહેલા શ્લોકમાં આત્મા વિશે કઈ વાત કરવામાં આવી છે એ પહેલો પ્રશ્ન જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે આ શ્લોક કહી કહીને કૃષ્ણ શું કહેવા માગે છે એ બીજો પ્રશ્ન છે કર્મનો સિદ્ધાંત કયા શ્લોકમાં વ્યક્ત થયો છે આ ત્રીજો પ્રશ્ન છે પ્રશ્ન ચાર જ્ઞાન કેવી વ્યક્તિને પ્રાપ્ત થાય છે પાંચમો પ્રશ્ન કયા ચાર પ્રકારના માણસો પરમેશ્વરની ઉપાસના કરે છે પ્રશ્ન છ ભગવાનને ભક્ત પ્રિય છે અને પ્રશ્ન સાત સાત્વિક બુદ્ધિ કોને કહેવાય તો આ સાત પ્રશ્ન અને સાત શ્લોકો તો તમારે સાત પ્રશ્નોના જવાબો સાત શ્લોકોને આધારે આપવાના છે ભગવદ્ ગીતાનો પરિચય માટે બીજા ત્રણ પ્રશ્નો પણ તમને પૂછી લઉં ભગવદ્ ગીતા કયા ગ્રંથમાંથી લેવામાં આવી છે ભગવદ્ ગીતામાં કેટલા અધ્યાયો છે અને ભગવદ્ ગીતામાં કેટલા શ્લોકો છે તો આ પ્રસ્તાવનાને આધારે ત્રણ પ્રશ્નો છે આમ દસ પ્રશ્નોના જવાબો તમારે આપવાના છે એટલે બરાબર આ વાંચી લેજો સાંભળી લેજો વિદ્યાર્થી મિત્રો આપણે ગીતામૃતમ ભણ્યા પણ એમાં કેટલીક બાબતો એવી છે કે જે તમને જીવનમાં કાયમ ઉપયોગી થવાની છે અને જ્યારે આજે આપણે ગીતા જયંતિ વિશે પણ વાત કરી છે ત્યારે આપણા સાત શ્લોકોમાં જે જીવનભર ઉપયોગી થાય એવા કેટલાક શબ્દો એવી કેટલીક માહિતીઓની પણ મારે વાત કરવી છે તો ભગવદ્ ગીતામાં જે આપણે પહેલો શ્લોક ભણ્યો એ બીજા અધ્યાયનો વીસમો શ્લોક છે એમાં કહ્યું છે કે આત્મા છે એ અજ છે અજ એટલે જેનો જન્મ થતો નથી શાશ્વત છે એટલે કાયમી છે એ એનો નાશ જ થતો નથી એનો જન્મ કે મૃત્યુ કાંઈ નથી થતું એ પહેલાં હતો હવે નહીં હોય કે અત્યારે છે એમ ન કહેવાય એનું તો એમ જ કહેવું પડે એ શાશ્વત છે નિત્ય છે હજુ નિત્ય એમ કહ્યું છે શાશ્વત કીધો છે પુરાણો છે જ્યારથી સૃષ્ટિ શરૂ થઈ ત્યારથી જ એનું અસ્તિત્વ છે એટલે આ આત્માની વાત બીજા અધ્યાયમાં ખાસ કરી છે આ આત્મા છે એને ભીજવી શકાતો નથી એને સૂકવી શકાતો નથી એ એને હણી શકાતો નથી એ બધી જ વાત તમારે વાંચવી હોય તો બીજા અધ્યાય ખાસ સાંભળવો જોઈએ બીજા શ્લોકમાં ખાસ મૃત્યુ છે એ નક્કી જ છે અને પછી જન્મ પણ નક્કી છે આ સૃષ્ટિ ચાલશે ત્યાં સુધી આપણે જન્મ મૃત્યુના ફેરામાં રહીએ સિવાય કે એમાંથી મુક્ત થવું હોય તો આપણે ત્રણેય ગુણથી એટલે પ્રકૃતિથી અલગ થવું પડે પ્રકૃતિ છે એ ત્રણ ગુણોની બનેલી છે સત્વ રજ અને તમ આ ત્રણ ગુણોથી અતીત બનવું પડે એની ત્રિગુણાતીત અવસ્થા કહેવાય છે તો એવી ત્રિગુણાતીત અવસ્થા સમાધિમાં શક્ય હોય છે બહુ પુણ્યશાળી માણસો આ શરીરથી જુદો આત્મા છે એવો અનુભવી શકે છે આ શરીર છે એ મહાભૂતો પાંચ જ્ઞાનેન્દ્રિય પ્રાણ મન બુદ્ધિચિત્ત અહંકાર આ તત્વોનું બનેલું છે પંચ મહાભૂત અને પાંચ જ્ઞાનેન્દ્રિય અને પાંચ કર્મેન્દ્રિય પાંચ પ્રાણ અને મનબુદ્ધિ અહંકાર આમ ત્રેવીસ તત્વોનું આ શરીર બનેલું છે એમાં દેખાય શરીર છે એને પંચ મહાભૂતનું શરીર કહેવાય છે પૃથ્વી પાણી તેજ આકાશવાયુનું એ સ્થૂળ શરીર કહેવાય છે આપણી અંદર બીજું સૂક્ષ્મ શરીર છે એ પાંચ જ્ઞાનેન્દ્રિય પાંચ કર્મેન્દ્રિય પાંચ પ્રાણ અને મનબુદ્ધિ અહંકારનું એ સૂક્ષ્મ શરીર છે માણસનું મૃત્યુ થાય પછી આ પાંચ મહાભૂતને એ છોડી દે છે અહીંયા શરીરને છોડી દે છે પણ પેલું સૂક્ષ્મ શરીર છે એ આત્માની સાથે જાય છે તો તમને એમ થાય એ ક્યાં દેખાય છે આપણે એનો કેમ અનુભવ થાય તો આપણે સ્વપ્ન જોઈએ ત્યારે આ શરીર તો સૂઈ રહ્યું હોય છે આપણે ઊંઘતા હોઈએ પણ આપણે સ્વપ્નમાં બધે ફરીએ જઈએ આવીએ જઈએ ખાઈએ પીએ આનંદ સુખ દુઃખ બધું આપણે સ્વપ્નમાં અનુભવીએ છીએ તો એ શરીર કયું છે આપણું સૂક્ષ્મ શરીર છે માઇક્રો બોડી છે બરાબર આ ફિઝિકલ બોડી છે દેખાય પણ અંદર છે એ સૂક્ષ્મ શરીર છે સૂક્ષ્મ શરીરમાં મેં કહ્યું ને પાંચ કર્મેન્દ્રિય પ્રાચ જ્ઞાનેન્દ્રિય પાંચ કર્મેન્દ્રિય પણ તમને ખબર છે ને વાણી ગતિ ગ્રહણ કોઈ વસ્તુ લેવી હાથ પગ એ કર્મેન્દ્રિય છે અને ઉત્સર્જન મળ નું ઉત્સર્જન થાય તો એ પણ કર્મેન્દ્રિય છે તો પાંચ કર્મેન્દ્રિય અને પાંચ જ્ઞાનેન્દ્રિય અને પાંચ પ્રાણ પાંચ પ્રાણ એટલે કયા તો કે પાન અપાન વ્યાન ઉદાન અને સમાન તો આ પંદર તત્વો થયા મન બુદ્ધિને અહંકાર બીજા ત્રણ તત્વો એટલે અઢાર તો આ અઢાર તત્વોનું સૂક્ષ્મ શરીર છે તો આપણું સ્થૂળ દેખાતું શરીર અને સૂક્ષ્મ શરીર અને ત્રીજી અલગ છે આ બધાથી છૂટો છે એ આત્મા છે એને તો કાંઈ સુખ દુઃખ કશું જ નથી લાગતું એને આ સૂક્ષ્મ શરીર મળે ને એટલે સુખ દુઃખ થાય બાકી ખરેખર એના સ્વભાવમાં સુખ દુઃખ નથી એ તો આનંદ જ અનુભવે છે તો ભગવદ્ ગીતામાં આ ત્રણ શરીરોની પણ વાત કરી છે ખૂબ રસપ્રદ છે એટલે ભગવદ્ ગીતા વાંચજો કૃષ્ણ અર્જુનને કહે છે કર્મયોગની વાત કરે છે બધા જ કામ કરવાના બધું કામ તો કરવું જ પડે કર્મયોગ એમ કહે છે ત્રીજા અધ્યાયમાં તો કર્મ કરતાં કરતાં પણ આપણે કર્મમાં આસક્તિ નથી રાખવાની આ કામ મેં કર્યું છે એવો કરતા ભાવ રાખવાનો નથી એમ કૃષ્ણ કહે છે હું આ કરું છું એવું નહીં રાખવાનું કર્મ કરવાનું પણ હું કરું છું એવું નહીં રાખવાનું એવું જો હું કરું છું એવું કામ રાખશો તો એને કારણે સુખ દુઃખના અનુભવો થાય છે પછી જ્ઞાન મેળવવાની પ્રક્રિયા સમજાવી છે કે જ્ઞાન મેળવ્યું હોય તો શ્રદ્ધા હંમેશા રાખવી પડે શ્રદ્ધા રાખીએ તો જ જ્ઞાન મળે શંકા જ રાખ્યા કરીએ તો સંશય આત્મા વિનશ્યતી સંશય રાખનારો માણસ નાશ પામે છે એવી વાત ગીતામાં કરી છે એટલે સંશય બહુ રાખવાનો નહીં શ્રદ્ધાવાન બનવાનું એવી વાત ભગવદ્ ગીતામાં છે પછી ભગવાનને જાણવા હોય તો જ્ઞાની બનવું પડે અને જ્ઞાની ભગવાનને પ્રિય છે ભગવાન એટલે બીજો કોઈ નથી આપણી અંદર બેઠેલો છે આપણો આત્મા જ ભગવાન છે ભગવાનનો અંશ છે એ સારી રીતે વિચારતો થાય તો ઉત્તમ કક્ષાનું વિચારતો થાય તો એ પરમાત્મા છે જેમ કેમ તમે આજે વિદ્યાર્થી છો પણ કાલે તમે ડિગ્રી મેળવી લો તો તમે તમે જ શિક્ષક પાછા કહેવાઓ તમે જ આચાર્ય કહેવાઓ તમે જ મોટા ઓફિસર બની શકો એકને એક પાત્ર તો ભગવદ્ ગીતામાં એમ કહ્યું છે કે આત્મા છે એ સૂક્ષ્મ શરીર સાથે જોડાય ત્યારે એ જીવ કહેવાય જીવાત્મા કહેવાય પણ જો તત્વમાં શ્રદ્ધા રાખે તો અને સારું વિચાર તો બની જાય કર્મથી મુક્ત થઈ જાય તો એ પરમાત્મા છે બરાબર ને તો પરમાત્મા કંઈ બીજો નથી આ આત્મા જ પરમાત્માએ છે એ છે અને જીવાત્માય છે જેમ એક જ વ્યક્તિ હો તમે વિદ્યાર્થી કહેવાઓ પણ બસ સ્ટેન્ડની બસની રાહ જોવો તો મુસાફર કહેવા ઘરે તમે પુત્ર કહેવાઓ માતા પિતા પાસે તમે જ્યારે માતા પિતા બનો તો તમે માતા પિતા બની જાઓ અને સંતાન બીજી કોઈ છે તમે એક ને એક જ કાકા મામા માસા બધું જ બની શકો છો ભવિષ્યમાં વિદ્યાર્થી બનો છો શિક્ષક બનો છો તો એ તો તમારો રોલ બદલાયો એમ આત્મા છે એ પરમાત્મા પણ બની શકે છે એ આત્મા પણ છે અને સાવ સંસારમાં પડેલો જીવાત્મા પણ છે આ આત્મા છે એ જીવાત્મા સુખ દુઃખ અનુભવે તો જીવાત્મા છે એ સ્થિર રહીને બધું જોયા કરે તો એ આત્મા છે અને એ બધા પ્રત્યે સદભાવ રાખીએ આ બધા જ મારા અંશ છે એમ માનીએ આપણે મારી જેવો જ આત્મા બધામાં છે તમારામાં છે બધામાં છે એવું જો માનીએ તો આપણે પરમાત્મા છે આમ પરમાત્મા જીવાત્મા અને આત્મા પરમાત્મા એટલે બધામાં રહેલો છે એક જ જીવ એવું માનવું એ પરમાત્મા તમારામાં રહેલો આત્મા એ પણ હું જ એવું માનવું એ પરમાત્મા ખાલી જોયા જ કરવું બધી પરિસ્થિતિને અને અનુભવ્યા કરવું તો એ આત્મા છે અને સુખ દુઃખ ઈર્ષા અભિમાન આ બધું અનુભવવું એ જીવાત્મા કહેવાય તો આ ત્રણેય આત્માની સ્થિતિ છે એમ ગીતા કહે છે એટલે ગીતા ખાસ વાંચવા જેવી છે એમ કહીશ